જય મહારાજ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 બહુપદીઓ એના વિશે અભ્યાસ કરીશું. આપણો લેક્ચર બીજો છે. તો બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ એના વિશે પહેલું સુરેખ બહુપદી આપી છે. સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ p ઓફ x = ax + b = not = 0 એ બી બિલોંગ્સ ટુ R છે, જે આપણે જાણીએ છીએ. એ પ્રમાણે સુરેખ બહુપદી હોય તો એનો આલેખ આપણને રેખા મળે છે. સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. આ ક્વેશ્ચન આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલો છે. એ જ પ્રમાણે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ px બરાબર x વર્ગ વત્તા bx વત્તા c એ નોટ ઇક્વલ ટુ 0 એ બી બિલોંગ્સ ટુ R. એ જ પ્રમાણે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે. એ ગ્રેટર ધેન 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે અને એ લેસ ધેન 0 હોય તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. એટલે કે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય હોય છે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 1 લઈએ. ઉદાહરણ નંબર 1 શું કહે છે જુઓ, ધ્યાનથી સમજજો. નીચે આપેલ આકૃતિઓ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી px ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે px ના શૂન્યની સંખ્યા શોધો. બરાબર, તો શૂન્ય વિશે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લેક્ચરમાં તમને જણાવ્યું હતું. તો અહીં શૂન્યની સંખ્યા શોધવાની છે. નીચે આલેખ આપેલા છે આપણને. નીચે કુલ આપણને 6 આલેખ આપેલા છે. બરાબર, આલેખ નંબર 1 અહીં ધ્યાનથી જોઈશું. આલેખ નંબર 1 અહીં આગળ એક્સ અક્ષીસ વાય અક્ષીસ આપેલા છે અને અહીં ઉપર આલેખ દોરેલો છે. આ આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે. માટે અહીં આલેખ એક બિંદુમાં છેદતો હોવાથી શૂન્યની સંખ્યા 1 મળે છે. એટલે કે આલેખમાં શૂન્યની સંખ્યા 1 મળે છે. એ જ પ્રમાણે બીજા નંબરનો આલેખ જોઈશું. અહીં આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે છે. જુઓ, એક આ બિંદુ અને બીજું આ બિંદુ, બે ભિન્ન બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા અહીં આગળ 2 મળે છે. અહીં એક બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા 1 મળે છે. અહીં બે ભિન્ન બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા 2 મળે છે. આલેખ નંબર 3 અહીં આગળ આપણે આલેખ જોતા અહીં આલેખ એક્સ અક્ષીસને 3 ભિન્ન બિંદુમાં છેદે છે માટે શૂન્યની સંખ્યા 3 છે. એ જ પ્રમાણે આપણે ચોથો આલેખ જોઈએ. તો ચોથા આલેખમાં એક્સ અક્ષીસમાં આપણે ફક્ત એક્સ અક્ષીસ જ જોઈશું. એક્સ અક્ષીસમાં આલેખ એક બિંદુમાં છેદે છે માટે શૂન્યની સંખ્યા 1 છે. એ જ પ્રમાણે પાંચમો આલેખ એક્સ અક્ષીસને એક બિંદુ બિંદુમાં છેદે છે માટે શૂન્યની સંખ્યા 1 છે. એ જ પ્રમાણે છઠ્ઠો આલેખ ઉપરની તરફ છે. આ એક્સ અક્ષીસને આ આલેખ ટોટલ 4 બિંદુમાં છેદે છે માટે શૂન્યની સંખ્યા 4 છે. તો મિત્રો, અહીંયા તો અહીં આલેખમાં જેટલા બિંદુમાં એક્સ અક્ષીસને છેદે એ પ્રમાણે શૂન્યની સંખ્યા શોધી શકાય. તો આના પછી આપણે આગળ સ્વાધ્યાય 2.1 લઈશું. એમાં પણ આ જ પ્રકારના ઉદાહરણ છે, આ જ પ્રકારના આલેખ આપેલા છે, એ પણ આપણે આગળ જોઈશું. જય મહારાજ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 બહુપદીમાં આજે આપણે સ્વાધ્યાય 2.1 લઈશું. એનો પહેલો એક્ઝામ્પલ, નીચે આપેલ આકૃતિમાં કોઈ બહુપદી px માટે y = p of x આપેલ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. એટલે કે આપણે આલેખ આપેલા છે એમાંથી આપણે શૂન્યોની સંખ્યા શોધવાની છે. બરાબર, તો સૌપ્રથમ પહેલો આલેખ, પ્રથમ આલેખમાં અહીં જોતા x અક્ષીસ પર એક પણ જે આલેખ છે એ x અક્ષીસ પર છેદતો નથી એટલે શૂન્યોની સંખ્યા 0 છે. શૂન્યોની સંખ્યા 0 છે, x અક્ષને છેદતો નથી. ત્યારબાદ આકૃતિ નંબર 2 જુઓ. બીજી આકૃતિમાં જોઈએ તો આલેખ જે છે એ x અક્ષને એક બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા 1 છે. એ જ પ્રમાણે આકૃતિ નંબર 3, આલેખ જે છે એ x અક્ષને 3 ભિન્ન બિંદુમાં છેદે છે. પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ એટલે શૂન્યોની સંખ્યા 3 છે. એ જ પ્રમાણે ચોથો આલેખ x અક્ષને 2 ભિન્ન બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા 2 છે. પાંચમો આલેખ જોઈએ તો આલેખ આ પ્રમાણે છે, જે x અક્ષને 1, 2, 3 અને 4 બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા 4 છે.
पेज प्रमाणे आलेख 5 પછી 6 एक्स एक्सिस ने आलेख 1 2 3 ભિન્ન બિંદુમાં છે જે છે માટે શૂન્યોની સંખ્યા 3 છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આ 6 એ 6 આલેખ પરથી આપણને ખબર પડે કે આલેખ એક્સ અક્ષ ને જેટલા બિંદુમાં છેદે એની શૂન્યોની સંખ્યા કહેવામાં આવે છે।